સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કર્યા બાદ તળપદા કોળી સમાજમાં અસંતોષ છે અને ત્યારે લીંબડી ખાતે આવેલ તળપદા કોળી સમાજની બોર્ડિંગમાં તળપદા કોળી સમાજનું મહાસંમેલન યોજાયું અને જેમાં આગામી લોકસભાની ચૂંટણીમાં તળપદા કોળી સમાજ સંગઠિત થઈ પોતાની તાકાત દેખાડશે, પક્ષ ટિકિટ નહીં પણ આપે તો અપક્ષ તરીકે ચૂંટણી લડી લેવાના મૂડમાં છે અને આ અંગેની રણનીતિ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં તળપદા કોળી સમાજના આગેવાનો યુવાનો સંમેલનમાં હાજર રહ્યા. કોળી સમાજને 3 વખતથી અન્યાય કરે છે અને આ વખતે કોંગ્રેસમાંથી પણ હજી એવું નામ આવે છે કે રુતિશ મકવાણા નહીં અને લાલજી દેસાઈને ટિકિટ આપે એવા મારા પાસે મેસેજ આવ્યા છે. ત્યારે જો આ પક્ષવાળા પણ ટિકિટ નહીં આપે તો ઓટ અને નોટ આ સમાજ ભેગો કરી અને જેમ ક્રમશી બાપા અપક્ષ લડ્યા હતા, રણછોડ મેર ધંધુકામાંથી અપક્ષ લડ્યા હતા, એમ ફરીવાર આ સુરેન્દ્રનગરની સીટ ઉપર અપક્ષ લડાવી અને બંને પાર્ટીને કાન હોરાની વાત કરીને એમને જગાડશું અને બંનેને ખબર પાડશું કે આ સમાજ, આ કોળી સમાજ એટલે શું છે. એમ કે જો ભાજપ પક્ષ ટિકિટની ફેરબદલી નહીં કરવામાં આવે અને જો ટિકિટની ફેરબદલી નહીં કરવામાં આવે તો કોળી સમાજ ભાજપના આ જે તેમણે 5 લાખ મતની લીડથી વિજયની જે કલ્પના કરી છે એ તેમની બિલકુલ ખોટી પાડવાનો છે. અને ફરી ફરીને 3 વખતથી લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીમાં સારા એવા આગેવાનોને કાપી અને ઉમેદવાર સાથે રાખી અને સમાજનો દુરુપયોગ કરી અને વોટ બેંક તરીકે એમનો ઉપયોગ કરી જાય છે. રાજનીતિનો ઉકળતો ચરુ હવે ભાવનગરમાંથી પણ બહાર આવી રહ્યો છે. તાજેતરમાં સુરેન્દ્રનગર બેઠક પર ચુવાડિયા કોળી સમાજમાંથી આવતા ચંદુભાઈ સિહોરાને ભાજપ લડાવી રહી છે અને તેવામાં કોળી સમાજના પૂર્વ સાંસદ સોમાભાઈએ ચુવાડિયા કોળી વિશે જે ટિપ્પણી કરી છે તેને લઈને ચુવાડિયા કોળી સમાજ પણ મેદાને ઉતર્યો છે. ભાવનગરના સિહોર ખાતે ચુવાડિયા કોળી સમાજની બેઠક મળી હતી અને જેમાં લોકસભા બેઠક પર ભાવનગરમાં પણ પોતાના સમાજનો ચહેરો મેદાનમાં અપક્ષ તરીકે ઉતારવાની રણનીતિ બનાવી છે. સિહોર તાલુકા ખાતે ચુવાડિયા કોળીનું એક બેઠક મળી હતી અને જેમાં 200થી પણ વધુ લોકો એકઠા થયા હતા અને આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં ચુવાડિયા કોળીની સંખ્યા વધારવામાં આવે તેવી માંગ કરાઈ છે. અને હાલ પણ એ લોકો અત્યારે અમારા વિરુદ્ધમાં ત્યાં આગળ બેઠકો શરૂ છે અને અમારા વિરુદ્ધમાં હજી ત્યાં આગળ ત્યાં ઉમેદવાર ઊભો રાખવાની પણ એ લોકો તૈયારી કરે છે. એટલે અમે પણ હવે નક્કી કર્યું છે કે તળપદા ભાઈઓને અમે આજ સુધી ભાઈઓ માનતા હતા પણ હવે અમે પણ જ્યાં જ્યાં તળપદા કોળી સમાજના ઉમેદવારો હશે ત્યાં અમારો પણ એક ઉમેદવાર હશે અને અમે પણ હવે એમને નુકસાન કરીશું. અમે પણ અમારી, કારણ કે ભાવનગર લોકસભા સીટ ઉપર 2.5 લાખ મતદાન છે તો અમે અત્યારે એવો નિર્ણય લેવાના છીએ અમારા સમાજના વડીલો અને આગેવાનો અને યુવાનો દ્વારા કે અમારે પણ એક યુવાન, ભણેલ ગણેલ યુવાનને ચૂંટણી રણ મેદાને ઉતારવો છે અપક્ષ તરીકે. ગાંધીનગરમાં મતદાન જાગૃતિને લઈને સ્વીપ અંતર્ગત બાઇક રેલીનું આયોજન કરાયું. સેક્ટર 11 થી ઇન્ફોસિટી થઈ કલેક્ટર ઓફિસ સુધી રેલીનું આયોજન કરાયું હતું અને લોકો ચૂંટણીને અવસર ગણી અચૂક મતદાન કરે તેવી આશા સાથે બાઇક રેલીનું આયોજન કરાયું છે અને મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતી રેલીને પ્રસ્થાન કરાવ્યું. ઇન્ડિયા બિગેસ્ટ ડેમોક્રેસી છે તો મે 7 રોજ તમામ લોકો ખૂબ જ ઉત્સાહથી વોટિંગ કરે અને લાસ્ટ ટાઈમ કરતા અને ઇન્ડિયાના નેશનલ કરતા પણ અમારા ગુજરાતના વોટર ટર્નઆઉટ વધે એ માટે દરેક ડિસ્ટ્રિક્ટમાં આ ટાઈપના રેલીઝ, વોકથોન, અલગ અલગ કાર્યક્રમ ઉજવાઈ રહે છે. સમગ્ર રાજ્ય સહિત દેશમાં ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે ને ત્યારે રાજકોટના ધોરાજી ખાતે પેરામિલિટરી ફોર્સની ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. ચૂંટણી સમયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આ માર્ચ પસાર થઈ.
પાટણ લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. મતદારોને આકર્ષવા કોંગ્રેસનો શાયરાના અંદાજ. પાટણ કોંગ્રેસ ઉમેદવાર ચંદનજીના સમર્થનમાં જોવા મળ્યો છે શાયરાના અંદાજ. તો ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગી કાર્યકરે ચંદનજીના સમર્થનમાં શાયરી બોલી છે, સાંભળો. खुशबू आ नहीं सकती कभी कागज के फूलों से, हमें चंदन सिंह जैसा एमपी मिल नहीं सकता. इस दौर में फूल हमें पसंद नहीं, कोटों में ममता नहीं, पसंद हमें पर्वत जो किसी को झुकते नहीं. इससे भी ज्यादा पसंद आई है कांग्रेस की संगठन शक्ति, कार्यकरों की हमदर्दी और चंदन सिंह के प्रति हम भाव, जिसे तोड़ने की पर्वतों में भी क्षमता नहीं. बुलेटिन में आगे बढ़ीशू नानकड़ा ब्रेक बाद. ક્ષણ ગરમીના તાપથી બચવા માટે સુરતમાં પશુ પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે ઠંડકની વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈ છે. ગરમીની ઋતુમાં પ્રાણીઓ પણ હેરાન પરેશાન થઈ જતા હોય છે, જેને લઈને ડિહાઈડ્રેશનનો શિકાર બને છે. ત્યારે ઝૂ સંચાલકો દ્વારા આગામી 7મી મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ ઘાટલોડિયા વિધાનસભામાં વિસ્તારમાં અલગ અલગ સોસાયટીના ચેરમેન સેક્રેટરી સાથે એક મીટિંગમાં હાજરી આપી હતી અને 100% વોટિંગ કરવા માટે અપીલ કરી હતી. સાથે જ પ્રધાનમંત્રી મોદીને અમિત શાહે કરેલા વિકાસકામોની માહિતી પણ આપી. આ તરફ મધ્ય ગુજરાતની આણંદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે પ્રચારનો ધમધમાટ શરૂ કર્યો છે. આણંદ લોકસભા બેઠકના બોરસદ વિધાનસભાના ગ્રામીણ વિસ્તારમાં ઉમેદવાર મિતેશ પટેલ અને તેમના સમર્થકો સાથે પ્રચાર શરૂ કર્યો છે. બોરસદના ગ્રામીણ વિસ્તારમાં સ્થાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ સાથે બોરસદ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક રમણભાઈ સોલંકી, અમૂલ ડેરીના વાઇસ ચેરમેન અને સહકારી ક્ષેત્રના આગેવાન કાંતિભાઈ સોઢા પરમાર સાથે બોરસદ ભાજપ સંગઠનના કાર્યકરોએ બોરસદ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં લોકસભાની ચૂંટણીના પ્રચારમાં જોડાયા. બનાસકાંઠાના ભાજપના પૂર્વ મંત્રી અને દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ કોંગ્રેસ પર ખૂબ બરસ્યા. લવાના ગામે યોજાયેલ સભામાં કેશાજીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તેઓએ કહ્યું કે કોંગ્રેસ એટલે કડવું બીજવારો, આ કડવા બીજવારના વાવેતર તમારા ગામના ના કરતા એવી વિનંતી કરું છું. તેઓએ કહ્યું કે કડવું બીજવાર ગમે ત્યારે નડે, આ વાત તો તમે સમજો જ છો. બનાસકાંઠામાં ગેનીબેન જોરશોરથી પ્રચારમાં જોવા મળી રહ્યા છે. હવે ગેનીબેનનું નવું અને ત્રીજું રૂપ જોવા મળ્યું છે. ગેનીબેન ઠાકોર હવે ગરીબી કાર્ડ રમ્યા. ગેનીબેન ઠાકોરે પ્રચાર દરમિયાન કહ્યું કે હું ગરીબ પરિવારની દીકરી છું. અગાઉ બનાસની દીકરી તરીકે પ્રચાર કર્યો, ત્યારે આ વખતે ગરીબ પરિવારનું લેવલ લગાવ્યું. ગેનીબેને પ્રચાર દરમિયાન કહ્યું કે હું ગરીબ પરિવારની દીકરી છું, પણ લોકશાહી ટકાવવા માટે એક પ્રણાલિકા છે, તંદુરસ્ત લોકશાહી ટકાવવા ઉદાહરણ પૂરું પાડીશ. ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીએ પણ બનાસની દીકરીનું સૂત્ર ઉચ્ચાર્યું હતું. છોટાઉદેપુર બેઠક પર નવોદિત ઉમેદવાર જશુ રાઠવા સામે કોંગ્રેસે પીઢ અને અનુભવી ઉમેદવાર સુખરામ રાઠવાને મેદાનમાં ઉતાર્યા છે, જેથી છોટાઉદેપુર બેઠક પર ખરી ટક્કર જોવા મળશે. ત્યારે નર્મદા રાજપીપળા ખાતે સુખરામ રાઠવા પ્રચારમાં લાગ્યા. સુખરામ રાઠવાએ કાર્યકરો અને હોદ્દેદારો સાથે બેઠક યોજી ભાજપ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે આદિવાસી વિસ્તારમાં ભાજપે કોઈ જ પ્રકારનો વિકાસ નથી કર્યો. કોંગ્રેસના દિગ્ગજો ભાજપમાં ભળી ગયા બાદ પણ સુખરામ રાઠવાએ જણાવ્યું કે કોંગ્રેસ પતિ ગુજરાત લોકસભાની 26 બેઠકની ચૂંટણીમાં સૌથી વધુ જો કોઈ બેઠકની ચર્ચા થતી હોય તો તે છે ગુજરાતની સૌથી હોટ ફેવરિટ ગણાતી ભરૂચ લોકસભા બેઠક. આદિવાસી અને મુસ્લિમ મતદારોનો દબદબો ધરાવતી આ બેઠક પર 30 વર્ષથી મનસુખ વસાવાનું એક હથ્થું શાસન છે અને ભાજપે જૂના જોગી મનસુખ વસાવા પર 7મી વાર કળશ છોડ્યો છે, ત્યારે મનસુખ વસાવાના કામગીરીથી જનતા કેટલી ખુશ છે. મુસ્લિમ મતદારોના દિલમાં કોણ છે, જુઓ અમારી વિશેષ રજૂઆત સાંસદનું સરવૈયું. કંઈક આ પ્રકારના ગીતોથી જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે ગુજરાતની સૌથી ચર્ચિત અને આદિવાસીઓનો ગઢ ગણાતી ભરૂચ લોકસભા બેઠક પર. માં નર્મદાના કાંઠે વસેલા અને દક્ષિણ ગુજરાતના પ્રવેશ દ્વાર સમાન ભરૂચ લોકસભા બેઠક પર ગરમીનો જેટલો પ્રકોપ નથી એટલો રાજકીય પ્રકોપ છે. ગુજરાતની 26 લોકસભા બેઠક પૈકીની સૌથી વધુ કોઈ બેઠક પર ખરાખરીનો જંગ હોય તો તે છે ભરૂચ લોકસભા બેઠક. ઉદ્યોગોની હરણફાળ ભરી રહેલા આ વિસ્તારમાં
35 વર્ષથી ભાજપનો દબદબો છે, પણ આ વખતે ભાજપના આ ગઢમાં અહીંથી 6 ટર્મથી સાંસદ મનસુખ વસાવાને ડેડિયાપાડાના ધારાસભ્ય અને આપના નેતા ચૈતર વસાવાએ પડકાર ફેંક્યો છે, એટલે આ વખતે આદિવાસી વર્સિસ આદિવાસીનો જંગ જામ્યો છે। એક સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનો ગઢ કહેવાતી આ બેઠક પર હવે મનસુખ વસાવા 30 વર્ષથી રાજ કરી રહ્યા છે। ભરૂચ લોકસભા બેઠક પર 1989થી ભાજપનો દબદબો છે। 1989થી 2019 સુધી ભાજપને ક્યારેય હાર નથી મળી। 2019માં ભાજપના મનસુખ વસાવાએ કોંગ્રેસના શેરખાન પઠાણને 334,214 મતથી માત આપી, ત્યારે આ વખતે કોંગ્રેસે પોતાનો ઉમેદવાર નહીં પરંતુ ઇન્ડિયા ગઠબંધનનો ચહેરો મેદાને ઉતાર્યો છે। 2024ના મહાસંગ્રામમાં ભાજપના મનસુખ વસાવા સામે ઇન્ડિયા ગઠબંધનથી ચૈતર વસાવા મેદાને છે, તો AIMIMએ અહીં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, એટલે ભરૂચમાં ત્રિપાંખીઓ જંગ જામશે। આ વખતની લોકસભા ચૂંટણીમાં ભાજપ પોતાના અભેદ કિલ્લાને સુરક્ષિત રાખી શકશે કે પછી ચૈતર ભારે પડશે, તે જાણવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી। ટેક્સટાઇલથી લઈ ડેરી અને કેમિકલ પ્લાન્ટનું હબ કહેવાતા ભરૂચના વિવિધ વિસ્તારમાં અમારી ટીમે ફરી મતદારો પાસેથી પોતાનો મત જાણવાનો પ્રયત્ન કર્યો, તો જાણવા મળ્યું કે ભાજપના વિકાસના દાવા વચ્ચે હજુ પણ અનેક સમસ્યા છે જેના ઉકેલની લોકો માંગ કરી રહ્યા છે। આજે પણ ભરૂચ બેઠકના સ્થાનિકો અનેક સમસ્યાઓ વચ્ચે પોતાની જિંદગી પસાર કરી રહ્યા છે। પશ્ચિમ વિસ્તારમાં હજુ પણ કોઈ કામગીરી નથી જોવા મળતી। એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કહેવામાં આવે છે, પરંતુ આજે પણ આ લોકસભા વિસ્તારમાં લોકોને પૂરતી રોજગારી નથી મળતી। છેલ્લા 6 ટર્મથી મનસુખભાઈ સંસદ હોય તો ભરૂચમાં એમણે કરેલા એક કામ મને ખાલી બતાવે તો કાલે મનસુખભાઈને મારે પુષ્પગુચ્છ અને હાર પહેરાવાનો। છતાં પણ આ ભરૂચની પબ્લિક બહુ સહનશીલ છે, વારંવાર આટલું બધું દુઃખ સહન કર્યા છતાં બી એન કેન પ્રકારે ભાજપને મત આપે છે, પણ હવે પ્રજા બહુ જાગૃત છે ને જાકારો 100% મળવાનો છે। પરેશાની સબસે જ્યાદા યે હે કે ઇન્સાન પેટ ભર કે નહીં ખા સકતા, વિકાસ કરના હૈ તો આમ ઇન્સાન કો ઢૂંઢો, ઉસકો નોકરિયા દો, ઉસકો બેરોજગારી હૈ યા ધંધે વાલે નહીં હૈ તો ઉસકો ધંધે પે લગાઓ, ઉસકો સહી તરીકે સે આવો ઉપર લાને કી કોશિશ કરો, યે હમારી માંગ હૈ। તાકે ગરીબ સે ગરીબ 2 રૂપિયા કમાયેગા તો જનરલ મે ખર્ચા કરેગા। બીજી તરફ અમને ઘણા એવા પણ લોકો મળ્યા જેઓ સાંસદ મનસુખ વસાવાની કામગીરીથી ખુશ છે, મુસ્લિમ મતદારોના મનની વાત પણ જાણી તો તેઓ પણ ભાજપની કામગીરીથી ખુશ જણાયા। ભરૂચમાં અમને લગભગ 48 યર્સ થયા છે અને અમે અત્યાર સુધી જોયું છે, અમને વિકાસ દેખાય છે કે વિકાસ સારો થયો છે। મોદી સરકારના શાસનમાં મતલબ સારો વિકાસ છે, સારું પહેલા કરતા બી થોડો બદલાવ છે આમાં। પહેલા તમે આમ દિવસે બી આમ નીકળો તો નતું બતું એટલું સારું, બધું જંગલ ટાઈપ હતું, અત્યારે તમે જો ડેવલપમેન્ટ ખાસું બધું થઈ ગયું છે અને સુવિધા બી સારી કરી દીધી છે, જગ્યા જગ્યાએ શોરૂમ છે, હોસ્પિટલ છે, લોકોને નોકરી સારી મળી ગઈ છે, તો અત્યારે લોકોને કોઈ પ્રોબ્લેમ બી નથી, તો કામો તો સાક્ષાત નથી। આ ઝઘડિયા ગામમાં 15-20 વર્ષથી અત્યાર સુધી એક બી રોડ બન્યો નથી। હવે સંસદની અંદરના સાંસદના રિપોર્ટ કાર્ડ પર નજર કરીએ। છેલ્લા 5 વર્ષમાં મનસુખ વસાવાની સંસદમાં 82% હાજરી રહી, 128 સવાલ પૂછ્યા, 46 ચર્ચામાં ભાગ લીધો, 9.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ વાપરી છે। આખા બોલાની છાપ ધરાવતા અને જાહેર મંચ પરથી અધિકારીઓને ખખડાવતા મનસુખ વસાવા કામના જોરે ચૈતર વસાવાને ધૂળ ચટાડવાનો દાવો કરી રહ્યા છે। બીજી તરફ ભરૂચ બેઠક પરના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ પલટવાર કર્યો છે કે મનસુખ વસાવાનો અમે ઘમંડ તોડીશું। સમગ્ર ભરૂચ જિલ્લામાં અને મારા મત વિસ્તારની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એના માટે મેં સતત પ્રયત્નો કર્યા, એમાં જબરજસ્ત મોટી સફળતા મળી। ઔદ્યોગિક ક્ષેત્ર છે ભરૂચ જિલ્લો, દહેજ પાનોલીથી માંડીને અંકલેશ્વર જીઆઈડીસી, ઝઘડિયા જીઆઈડીસી, આ બધામાં જે પહેલાં જે તોફાની તત્વો હતા અને ઉદ્યોગો લોકોને રંજાડતા હતા એમને પણ કાયદાને ધ્યાનમાં રાખીને આવા તત્વોને અમે દબાયા અને આજે ઉદ્યોગો ખૂબ સરળતાથી ભરૂચ જિલ્લાની અંદર ચાલી રહ્યા છે। હું ચોક્કસ માનું છું કે સ્લમ એરિયાની અંદર કેટલાક પ્રશ્નો એ છે, પણ એ આવનારા દિવસોની અંદર
ભરૂચને મહાનગરપાલિકા બનાવવા તરફ જઈ રહ્યા છે, તો આવા બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે. અને ભાંગ્યું ભાંગ્યું ભરૂચ એમ કહેવાતું હતું, એ કહેવતને અમે ભૂસી નાખી, આજે ભૃગુ ઋષિનો ભરૂચ કહેવાય છે. અને વડીલ પણ થયા છે, આગળ પણ રાજીનામું આપ્યું હતું, ત્યારે મનસુખ દાદાને આ વખતે પણ અમે લોકો બધા સાથે મળીને આરામ આપવા માંગીએ છીએ. અને તમે જોઈ શકો છો 5 લાખની લીડ, અને એ પણ રમતા રમતા, કેટલો બધો અહમ અને ઘમંડ છે. એક બાજુ નર્મદાના પૂરમાં લાખો લોકોના ઘરો ખલાસ થઈ ગયા, ઘરવકરી ખલાસ થઈ ગઈ, એમને વળતર તમે નથી અપાવી શક્યા. આ વિસ્તારોમાં શિક્ષકો નથી, શાળાઓના ઓરડાઓ નથી, આશ્રમ શાળાઓમાં જર્જરિત મકાનો છે, તે તમે ન્યાય નથી અપાવી શકતા, યુવાનોને રોજગાર તમે અપાવી નથી શકતા. પણ આ એમનો અહમ છે, ઘમંડ છે, જે આ વખતે અમે બધા સાથે રહીને તોડીશું, અને અમે 50,000ની લીડથી અમે જીતવાના છે. હવે ભરૂચનું સામાજિક સમીકરણ પણ સમજી લઈએ. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતી આ બેઠક પર જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો કુલ 17,13,731 મતદારો છે, જેમાંથી પુરુષ મતદારોની સંખ્યા 8,72,841 છે, જ્યારે કે મહિલા મતદારોની સંખ્યા 8,40,807 છે અને અન્ય 83 મતદાર છે. આદિવાસી અને મુસ્લિમ બહુમત ધરાવતી આ બેઠક પર 66% હિન્દુ વસ્તી છે, 32% મુસ્લિમોની વસ્તી છે. ભરૂચમાં 18% એસટી, 5% એસસીની વસ્તી છે. ભરૂચ લોકસભાની અંદર વડોદરાની 1, નર્મદાની 1, ભરૂચની 5 વિધાનસભા બેઠક આવે છે. 7માંથી 6 બેઠક ભાજપે કબજે કરી છે. કોંગ્રેસનો સફાયો થયો છે અને ડેડિયાપાડામાં જ આપના ઉમેદવાર જીત્યા છે. ભરૂચ લોકસભામાં કરજણ, ડેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વરનો સમાવેશ થાય છે. બીજી તરફ કોંગ્રેસ મોટાભાગે મુસ્લિમ મતદારો મેદાનમાં ઉતારતું આવ્યું છે, પરંતુ દેશની રાજનીતિના સૌથી મોટા અજ્ઞાત યોદ્ધા ગણાતા સ્વર્ગસ્થ અહેમદ પટેલના પરિવારને સાઇડલાઇન કરી કોંગ્રેસે ગઠબંધન ધર્મ નિભાવ્યો. ઉપરથી અહીં AIMIM મેદાને ઉતરશે તો મુસ્લિમોના મતોનું ધ્રુવીકરણ થશે, જેનો સીધો લાભ ભાજપને મળશે. એટલે ભાજપના જૂના જોગી મનસુખ વસાવાને હરાવવા ચૈતર વસાવવા માટે લોઢાના ચણા ચાવવા સમાન છે. આજે પણ કોંગ્રેસનું વર્ચસ્વ